મજા તો કરો છો ને? હા, તો બાળકો આજે આપણે ક્યાં જવાના છે ખબર છે? નથી ખબર? આપણે દરિયા કિનારે જવાના છે. ક્યાં? દરિયા કિનારે. તો બાળકો તમે તો બધા દરિયા કિનારે ગયા છો ને? તો બોલો, દરિયા કિનારે જઈને તમે શું શું કર્યો બોલો? ચાલો. હા, પાણી જ્યારે આવે છે ત્યારે અને પછી પાણી ઉતરી જાય છે ત્યારે તમે શું કરો છો? રેતી ઉપર તમારા પગલા પાડો છો, પાડો છો ને? પછી બીજું શું કરો છો? તમે બધા ડીશ ફેંકીને રમો છો, રમો છો ને? પછી શું કરો છો? રેતીના ઢગલા કરીને શું બનાવો છો? ઘર બનાવો છો. પછી શું કરો છો? આમ સેલ્ફી પાડો છો, પાડો છો ને? તમે ઘણા બધા ફોટા પણ પાડો છો. અને ત્યાં શું કરો છો? બીજું કંઈક ખાઓ છો. શું ખાઓ છો? તીખી મીઠી ભેળ. શું ખાઓ છો? તીખી મીઠી ભેળ. પછી ચણા જોર, ગરમ ગરમ મકાઈ ખાઓ છો ને? હા, તો બાળકો આ બધું તમે કરો છો બરાબર. તો અહીં આપણે જે ગીત શીખવાના છે પાઠ 9, આપણે સૌ તોફાની, તેમાં બાળા શું શું કરે છે? તો હવે આપણે ગીત ગાઈએ. તમારે પણ મારી સાથે ગાવાનું છે બરાબર છે ને બાળકો? ચાલો આપણે ગીત ગાઈએ. દરિયા કાંઠે રમવા ચાલો નાના બર રાજા, રેતીમાં રમવાને ચાલો રે બર રાજા. શંખલા ચીપલા વીણીને મારા રે બનાવશું, કાગરની હોડીને પાણીમાં રે તરાવશું. મોજા સાથે બાથ ભીડશું ચાલો બર રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બર રાજા. રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું, નાની ડીંગલી માતે રે ખુરશી ટેબલ લાવશું. પાણીમાં છબછબિયા કરશું ચાલો બર રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બર રાજા. ઊંચા ઊંચા આભલે સૂરજ દાદા આવશે, સંધ્યા રંગોને પાણી મારે બિછાવશે. દરિયામાં એ રંગો જોવા ચાલો બર રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બર રાજા. નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું દરિયો હિલોરા લાવશે. મોજામાં હિલોરા જોવા ચાલો બર રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બર રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બર રાજા. બાળ મિત્રો, તમે ગીત સાંભળ્યું અને ગાયું પણ બરાબર છે? તો હવે આપણે એના પરથી વાતચીત કરવાની, તો આપણે હવે એના પરથી વાતચીત કરવાની છે. તો જો બાળકો, આ ગીતમાં બાર રાજા છે તે શું શું કરે છે? ક્યાં? દરિયા કાંઠે. તો તે શું કરશે? પહેલા જુઓ, શંખલા ચીપલા વીણશે. તો બાર રાજા દરિયા કાંઠે જાય છે અને ત્યાં રેતીમાં જે શંખ હોય છે નાના નાના અને ચીપલા હોય છે તે વીણે છે. તમે પણ કરો છો ને? તો જુઓ, પછી શું કરે છે? કાગળની હોડી બનાવી તરાવશે. બાળકો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે બધા શું કરતા હતા ખબર છે ને? તો ચાલો બોલો, શું કરતા?
હોળી બનાવતા હતા ને અને પછી શું કરતા પાણીમાં તરાવતા હતા તો બારો રાજા પણ કાગળની હોળી બનાવીને દરિયામાં તરાવે છે પછી શું કરે છે મોજામાં રમશે બાળકો જ્યારે દરિયાના મોજા કિનારા પર આવે છે ત્યારે બારા રાજા કિનારા પર છપછપિયા કરે છે ઇના બંગલાઓ બનાવશે અમે જ્યારે નાના હતા ને તો અમે રેતીના ઢગલા કરતા હતા અને પછી ઘર બનાવતા હતા તો તમે શું કરો છો બોલો કરો છો ને હા તો એ જ રીતે બારા રાજા પણ કરે છે પાણીમાં છપછપિયા કરશે દરિયામાં સૂરજના રંગો જોશે એટલે શું ખબર પડે છે તમને જ્યારે દરિયાનું પાણી વહેતું હોય છે ત્યારે સૂરજના કિરણો દરિયાના પાણીમાં પડે છે અને સૂરજના જે કિરણોના કલર છે તે પાણીમાં પડે ત્યારે પાણી અલગ અલગ કલરમાં દેખાય છે એટલે બારા રાજા સૂરજના રંગોને પાણીમાં જોવાનું નિહાળે છે જુએ છે બારા રાજા એ ખૂબ ગમે છે બાળકો સૂરજના કિરણો દરિયા પર પડે ને તો એ કલરો ખૂબ સરસ દેખાય છે શું શું કરો છો દરિયા કાંઠે જઈને ચાલો કહો જુએ હવે મને બોલશો ને તો ચાલો બોલો આપણે હવે આગળના ભાગમાં પછી વાત કરીશું બાળકો આપણે અહીં બારા રાજા દરિયા કાંઠે શું કરે છે તે પ્રમાણે જોડકા જોવાના છે તો ચાલો આપણે જોડકા જોડીએ હવે બારા રાજા શંખલા છીપલા શું કરે છે વીણ છે તો આપણે આ રીતે જોડકા જોડવાના છે તો બારા રાજા શંખલા છીપલા વીણ છે હવે રેતીના શું આવશે બાળકો અહીંથી રેતીના બંગલા બનાવશે તો આપણે આ રીતે આ જોડકા જોડવાના છે દરિયામાં શું કરશે દરિયામાં રંગો જોશે હવે મોજા સાથે શું કરશે વાત ભીડશે અને કાગળની હોળી બનાવશે તો આ રીતે આપણે જોડકા જોડીને પછી શું કરવાનું છે તો વાક્ય બનાવવાના છે તો રાજા દરિયા કાંઠે શંખલા છીપલા વીર છે બારા રાજા દરિયા કાંઠે શંખલા છીપલા વીર છે હવે બીજું વાક્ય બનાવવાનું છે જો રેતીના બંગલા બનાવશે તો અહીં આપણે શું લખીશું બારા રાજા દરિયા કાંઠે રેતીના બંગલા બનાવશે તો આ રીતે ત્રીજું વાક્ય પણ બનાવવાનું છે બારા રાજા દરિયા કાંઠે દરિયામાં રંગો જોશે બારા રાજા દરિયા કાંઠે દરિયામાં રંગો જોશે કયા રંગો બાળકો સૂરજ
ત્યારે રાજા દરિયા કાંઠે મોજા સાથે બાર ભીડશે. બારા રાજા દરિયા કાંઠે કાગળની હોડી બનાવશે. તો અહીં વાક્યો તમારે લખવાના છે. તો બાર મિત્રો, આજે ભાગમાં તમે જે શીખ્યા છે, ગીત ગાવાનું, પછી જોડકા જોડવાનું, અને તમે દરિયા કાંઠે શું કરો છો, એ બધી વસ્તુઓનો અભ્યાસ તમે સારી રીતે કર્યો છે ને. તો બાળકો, હવે હું રજા લઉં છું.